गुड मॉर्निंग, जय मामादेव। केम छो विद्यार्थी मित्रों, मजामा? बाळको, सामान्य ज्ञानની અંદર આપણે રિવિઝન તરફ આગળ વધશું। તો બાળકો, તમે તમારી CW બુકને કાઢો અને ચાલો આપણે સામાન્ય જ્ઞાનનો રિવિઝનને આગળ લખીએ। જો વિદ્યાર્થી મિત્રો, સામાન્ય જ્ઞાનના રિવિઝનની અંદર આપણે પહોંચી ગયા છીએ પ્રશ્ન 2। પ્રશ્ન 2 એટલે કે ખરા ખોટા કરો, બરાબર? જો વિદ્યાર્થી મિત્રો, મેં અહીં ખરા ખોટા લખી લીધા છે, બરાબર? તમારે તમારી રિવિઝન બુકની અંદર એટલે કે તમારી CW બુકની અંદર વિડીયોને સ્ટોપ કરીને અથવા તો PDF ફાઇલમાંથી તમારે આવી જ રીતના ખરા ખોટાને લખવાના છે અને પછી વિડીયોમાંથી જોઈ અને સમજીને પછી તેના જવાબ લખવાના છે, બરાબર? તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે હવે ખરા ખોટા લખવાની શરૂઆત કરીએ। તેમાં પહેલું છે કે આપણે હોસ્પિટલ એટલે કે દવાખાનામાં શાંતિ જાળવવી જોઈએ। આપણે છે દવાખાનામાં શાંતિ જાળવવી જોઈએ કે ન જાળવવી જોઈએ? જાળવવી જોઈએ। તો અહીં કરશું સાચું, કારણ કે હોસ્પિટલની અંદર દર્દીઓ હોય છે, તો દર્દીઓને માટે આપણે હોસ્પિટલના વાતાવરણ શાંત રાખવું જોઈએ। ત્યારબાદ છે બીજું કે શિક્ષક આપણને દવા આપે છે। જો વિદ્યાર્થી મિત્રો, આપણને દવા છે એ ડોક્ટર આપે છે। કોણ આપે છે? ડોક્ટર। તો આ વાક્ય શું આવશે, સાચું કે ખોટું? ખોટું, કારણ કે આપણને દવા છે એ ડોક્ટર આપે છે। ત્યારબાદ છે ત્રીજું કે હૃદયના ધબકારા સાંભળવા માટે સ્ટેથોસ્કોપ વપરાય। જો બાળકો, તમે ડોક્ટર પાસે ગયા હશો તો એના ગળામાં એક મશીન જેવું હોય છે, જે એ બે છેડ, એક છેડો હોય છે એના કાનમાં હોય છે અને બીજો છેડો હોય છે એ સામેવાળી વ્યક્તિના હૃદયના ધબકારા માપવા માટે વપરાય છે। એ મશીનને સ્ટેથોસ્કોપ કહેવાય છે। શું કહેવાય છે? સ્ટેથોસ્કોપ। તો હૃદયના ધબકારા સાંભળવા માટે સ્ટેથોસ્કોપ વપરાય છે। તો આપણે અહીં કરી દઈશું સાચું। હવે જુઓ, ત્યારબાદ આવે છે ચોથું કે આંખ દુખતી હોય તો દાંતના ડોક્ટર પાસે જવું જોઈએ। બાળકો, આપણને આંખ દુખતી હોય તો આપણે કોની પાસે જવું જોઈએ? આંખના જ ડોક્ટર પાસે જવું જોઈએ। ત્યારે આપણે અન્ય કોઈ પણ ડોક્ટર પાસે જવું જોઈએ નહીં। તો આંખ દુખતી હોય તો દાંતના ડોક્ટર પાસે જવું જોઈએ। તો આ વિધાન આવશે ખોટું, આ વાક્ય આવશે ખોટું। ત્યારબાદ આવે છે પાંચમું કે આપણે માંદા પડીએ ત્યારે મંદિરે જઈએ છીએ। બાળકો, આપણે બીમાર પડીએ છીએ ત્યારે આપણે ક્યાં જઈએ છીએ? દવાખાને, હોસ્પિટલ જઈએ છીએ, અને મંદિરે તો ભગવાનના દર્શન કરવા માટે અને ભગવાનને નમવા માટે આપણે જઈએ છીએ, બરાબર? તો આપણે જ્યારે માંદા પડીએ, બીમાર પડીએ ત્યારે આપણે ક્યાં જઈએ છીએ? હોસ્પિટલ। તો આ વાક્ય પણ આવશે ખોટું, કારણ કે આપણે મંદિરે તો ભગવાનના દર્શન કરવા માટે જઈએ છીએ। ત્યારબાદ છે કે ઉજાગરા કરીએ તો માંદા પડાય। આપણે ઉજાગરા કરીએ એટલે કે આપણા શરીરને પૂરતી ઊંઘ ન મળે, પૂરતા પ્રમાણમાં ઊંઘ ન મળે તો આપણે બીમાર પડીએ। તો આ વાક્ય આવશે સાચું, કારણ કે ઉજાગરા કરીએ તો માંદા પડીએ। ત્યારબાદ છે સાતમું કે આપણે ખૂબ ઝડપથી વાહન ચલાવવું ન જોઈએ। આપણે ખૂબ જ ઝડપથી વાહન ચલાવવું ન જોઈએ, જેથી કરીને જો આપણે ઝડપથી વાહન ચલાવીએ તો અકસ્માતનો ભય રહે છે, બરાબર? તો આપણે છે વાહનને ધીમે ચલાવીએ તો અકસ્માતનો ભય રહેતો નથી। તો આપણે વાહનને કેવું ચલાવવું જોઈએ? ધીમે, એટલે કે ઝડપથી વાહન ચલાવવું ન જોઈએ। તો આ વિધાન આવશે સાચું, બરાબર? જુઓ બાળકો, મારે એક પેજની અંદર આવી જ રીતના 7 વિધાન છે એ લખાઈ ગયા છે। તમે બાળકો અહીં જોઈ શકો છો, બરાબર, કે મારે એક પેજની અંદર કેટલા વિધાન સમાણા છે? 7। હવે 8થી આપણે જશું નવા પેજ પર। હવે જુઓ બાળકો, 8મું છે કે ટ્રાફિક સિગ્નલમાં સૌથી ઉપરની લાઇટ લાલ રંગની હોય છે। તો શું આવશે બાળકો? આ વિધાન સાચું, કારણ કે ટ્રાફિક સિગ્નલમાં સૌથી ઉપરની લાઇટ કયા રંગની હોય છે? લાલ કલરની। તો આપણે અહીં કરશું સાચું। ત્યારબાદ છે કે આપણે ઝીબ્રા ક્રોસિંગ પરથી જ રસ્તો ઓળંગવો જોઈએ। જો બાળકો, તમે હાઈવે પર જોશો તો સાઈડનું
તમે આપણી સ્વાધ્ય પોથીની અંદર પણ તમે જોશો તો ઝીબ્રા ક્રોસિંગ એટલે કે એક સફેદ અને કાળા આવો ઝીબ્રાનો જેવો કલર હોય છે એવી જ રીતના રસ્તાનો કલર હોય છે ત્યાં છે આપણે ચાલવાનું હોય છે તો શું કહ્યું છે આપણે કે ઝીબ્રા ક્રોસિંગ પરથી જ રસ્તો ઓળંગવો જોઈએ તો આ વિધાન આવશે સાચું ત્યારબાદ છે કે લાલ રંગની લાઇટ ચાલુ હોય તો આપણું વાહન થોભાવવું બાળકો લાલ રંગની લાઇટ ચાલુ હોય તો આપણે વાહનને થોભાવવાનું અને લીલા રંગની લાઇટ થાય ત્યારે આપણે વાહનને જવા દેવાનું છે બરાબર તો આ વિધાન પણ આવશે સાચું ત્યારબાદ આવે છે કે આપણે દોડીને રસ્તો ઓળંગવો જોઈએ બાળકો રસ્તા પર ક્યારે પણ દોડવું ન જોઈએ કારણ કે વાહન આવતું હોય છે અને જો આપણે દોડીને જઈએ તો કદાચ આપણે વાહન સાથે અથડાઈ જઈએ બરાબર તો આપણે હંમેશા રસ્તો ક્રોસ કરવા માટે ચાલીને જવું જોઈએ તો દોડીને રસ્તો ઓળંગવો જોઈએ નહીં તો આ વિધાન પણ આવશે ખોટું ત્યારબાદ જુઓ 12મું વાક્ય છે કે રસ્તો ઓળંગતા હંમેશા ડાબી જમણી બાજુ જોવું જોઈએ જો બાળકો આપણે એક બાજુથી બીજી તરફ જતા હોય છે અને વાહનોની અવર જવર વધુ હોય છે તો આપણે છે એ બંને બાજુ જોઈને જવું જોઈએ જો વાહનનો અવર જવર ના હોય તો જ આપણે રસ્તો ઓળંગવો જોઈએ તો આપણે રસ્તાને ઓળંગવા માટે ડાબી અને જમણી બંને બાજુ જોવું જોઈએ તો આ વાક્ય આવશે સાચું બરાબર ત્યારબાદ આવે છે 13મું કે ફૂટપાથ ન હોય ત્યાં રસ્તાની ડાબી જ બાજુ ચાલવું જોઈએ જો બાળકો જ્યાં ફૂટપાથ ના હોય ત્યાં આપણા બુકમાં એવી રીતના લખેલું છે કે જમણી બાજુ ચાલવું જોઈએ તો આ વિધાનને આપણે રાખીશું ખોટું કારણ કે આપણી બુકમાં એવું કહ્યું છે કે જ્યારે ફૂટપાથ ના હોય તો આપણે જમણી બાજુ પણ ચાલી શકીએ છીએ બરાબર ત્યારબાદ છે 14મું આજના લેક્ચરની આપણી આ પેજ પૂરું થાય છે અને છેલ્લું ખરું ખોટું છે કે વાહનમાંથી શરીરનો કોઈ પણ ભાગ બહાર ન કાઢવો જોઈએ આપણે બાળકો કોઈ પણ વાહનમાં જતા હોઈએ છીએ ત્યારે છે આપણે વાહનમાંથી આપણો હાથ અથવા તો આપણું માથું બહાર કાઢીએ છીએ અને બાજુ જ માંથી કોઈ વાહન અતિ સ્પીડથી એટલે કે અતિ વધારે ગતિથી આવતું હોય તો એ આપણા શરીરને ઈજા પણ પહોંચાડી શકે છે તો બાળકો આપણે વાહનમાંથી શરીરનો કોઈ પણ ભાગ બહાર ન કાઢવો જોઈએ તો આ વાક્ય કેવું આવશે આ વાક્ય આવશે સાચું બરાબર તો જુઓ બાળકો આજના રિવિઝનની અંદર આપણે પ્રશ્ન 2 ખરા ખોટા કર્યા તેમાંના આપણે 1 થી 14 ખરા ખોટા 1 થી 14 વાક્યના ખરા અને ખોટા કર્યા છે બરાબર હવે આપણે આગળના લેક્ચરમાં લખીશું નવા પ્રશ્નથી તો ચાલો બાળકો હવે મળીશું નેક્સ્ટ લેક્ચરમાં તો ત્યાં સુધી આવજો જય મામા